एक नवा विभाग की अंदर प्रवेश कर रहा है अने ते विभाग से भूगोल विभाग। भूगोल विभाग नो प्रथम पाठ ए पाठनु नाम से भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ भाग एक। बोर्डे खूबज सुंदर मजानो अने माहिती थी भरपूर एवो आ पाठ अपने अभ्यासक्रम नी अंदर मूकी अने भविष्य नी अंदर पण ज्ञान नी अंदर वधारो थाय स्पर्धात्मक परीक्षा में उपयोगी थाय एवी माहिती आ पाठ नी अंदर ए मूकवामां आवी छे। आ पाठ नी जो वात करवामां आवे तो आ पाठ नी अंदर आपणे एक तो भारत नू स्थान कद विस्तार एनी वात करवानी छे। त्यारबाद भारतना जे पाड़ोशी देशों से ए पाड़ोशी देशों नी वात करवानी छे अने तेनी साथेना संबंधों नी वात करवानी छे अने त्यार पछी आवशे भूस्तरीय रचना। आ प्रकरणमांथी आपणे आटली माहिती प्राप्त करवानी छे। भारत देश एक एवो देश छे जे दुनियानी अंदर अद्वितीय अने विशिष्ट स्थान धरावे छे। कदाच वस्ती दृष्टिए जो पूछवामां आवे तो तमे ए प्रश्ननो जवाब आपी शको के दुनियानी अंदर सौथी वधुमां वधु वस्ती धरावतो देश चीन छे। पण लोकशाहीनी ज्यारे वात करवामां आवती होय त्यारे दुनियानो सौथी मोटामां मोटी लोकशाही धरावतो जो कोई देश होय तो ते देश छे भारत। आ भारत देशनी संस्कृति ए अद्वितीय विशिष्ट अने विविधता सभर छे। एम कही शकाय के प्राचीन समयना समयगाळा दरमियानना आपणा जे ग्रंथो छे ए ग्रंथोनी अंदर एवा प्रकारनो उल्लेख करवामां आवेलो छे के भारत ने सोने की चिड़ियाना नामथी ओळखवामां आवतो हतो। अनेक विदेशी प्रजाओ भारतनी अंदर आवी ए बधी ज प्रजाओनी संस्कृति भारतीय संस्कृतिनी अंदर भळी गई एटले के एकमेक थई गई अने विविधता सभर संस्कृतिनु सर्जन थयुं। भारतनुं स्थान कद अने विस्तारनो ज्यारे आपणे अभ्यास करी रह्या होय त्यारे आपणे पृथ्वीना गोळानो बराबर अभ्यास करेलो होवो जोईए। पृथ्वीना गोळा उपर तमे ऊभी अने आडी रेखाओ जोई शकशो। जे ऊभी रेखाओ छे तेने काल्पनिक रेखांश कहेवामां आवे छे अने पृथ्वीना गोळा उपर जे आडी रेखाओ छे તે આડી રેખાઓને આપણે અક્ષાંશના નામથી ઓળખીએ છીએ। હવે આ જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળાને મધ્યમાંથી જે રેખા પસાર થાય છે એ રેખાને કહેવામાં આવે છે વિષુવવૃત્ત, જે ઝીરો અક્ષાંશ પર આવેલું હોય છે। હવે એ પૃથ્વીના ગોળા ઉપર વિષુવવૃત્ત છે એની ઉપરનો જે ભાગ છે એ ઉપરના ભાગને કહેવામાં આવે છે ઉત્તર ગોળાર્ધ અને પૃથ્વીના નીચેનો જે ભાગ છે તેને કહેવામાં આવે છે દક્ષિણ ગોળાર્ધ। એટલે આપણે એમ કહી શકીએ કે આ જે પૃથ્વીનો ગોળો છે તેની ઉપર ભારત કયા સ્થાને આવેલ છે એ જાણવું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારત કેટલા અક્ષાંશ અને રેખાંશની વચ્ચે આવેલ છે। તો આ જે અક્ષાંશ અને રેખાંશ એની વાત કરીએ તો ભારત 8.4 ઉત્તર અક્ષાંશથી શરૂ કરી 37.6 એ અંશ પૂર્વ ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલો દેશ છે। રેખાંશની વાત કરીએ તો ભારત 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ
રેખાંશની વચ્ચે આવેલો દેશ છે। જો આ અક્ષાંશ અને રેખાંશની આપણે માહિતી હોય તો દુનિયાના કોઈ પણ દેશને આપણે શોધી શકીશું। અક્ષાંશ છે એ રેખાંશ છે એમાં ઉત્તર અને દક્ષિણ અને પૂર્વ અને પશ્ચિમ આ ચાર દિશાઓની અંદર ભારત કેટલા વિસ્તારમાં પથરાયેલો છે એનો પણ આપણને ખ્યાલ આવી શકે છે। ભારતના નકશાની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે ભારતના નકશાની અંદર એક મધ્યમાંથી જે રેખા પસાર થાય છે તે 23.30 અક્ષાંશ કહેવામાં આવે છે। હવે એ જે રેખા છે એને કહેવામાં આવે છે કર્કવૃત રેખા। પરીક્ષાની અંદર એવો કોઈ પ્રશ્ન પૂછાય કે ભારતને બે ભાગની અંદર વહેતી જે રેખા છે એ રેખાનું નામ શું, તો આપણને ખબર હોવી જોઈએ એ રેખાનું નામ છે કર્કવૃત। હવે આ જે અક્ષાંશ અને રેખાંશ છે એ વિસ્તારની દ્રષ્ટિએ આપણે વ્યાપ જોઈએ તો તેનો વ્યાપ બંને બાજુએ એટલે કે અક્ષાંશ અને રેખાંશ એ બંને કુલ 30 જેટલો થાય છે, એટલે બંને અક્ષાંશ અને રેખાંશ બંને સમાન છે। હવે ભારતને આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમની અંદર જે કુલ કેટલો વિસ્તાર પથરાયેલો છે એની વાત કરીએ તો ભારતની અંદર ગુજરાત આ બાજુ ગુજરાતથી શરૂ કરી એટલે કે પશ્ચિમથી શરૂ કરી પૂર્વની અંદર જઈએ અરુણાચલ પ્રદેશ ત્યાં સુધીની અંદર 2933 કિલોમીટર જેટલો કુલ અંતર આવેલું છે। જ્યારે આપણે ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ એટલે કે જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને કન્યાકુમારી સુધીનું જે અંતર જોઈએ તે અંતર છે 3214 કિલોમીટર। આમ ભારત ચારે દિશાઓની અંદર એ આ કુલ વિસ્તારની અંદર પથરાયેલા જે જુદા જુદા ભૌગોલિક સ્થાનો છે એ સ્થાનો આપણે જોઈ શકીએ છીએ। હવે જ્યારે ભારતનો સમય કઈ રીતે નક્કી થાય છે એ સમયની જો વાત કરીએ તો તે છે પ્રમાણ સમય રેખા। બરાબર બપોરે 12 વાગ્યે સૂર્ય મધ્ય માથા ઉપર જ્યારે આવે છે ત્યારે આપણે એવું અનુમાન કરવામાં આવે છે કે અત્યારે 12 વાગ્યા છે, તેને આધારે કહી શકીએ કે સમય નક્કી થાય છે, એને કહેવાય છે પ્રમાણ સમય રેખા। ભારતની 82.30 પૂર્વ રેખાંશ છે જે અલ્હાબાદ પાસેથી પસાર થાય છે તેને કહેવાય છે પ્રમાણ સમય રેખા। ઉત્તર અને દક્ષિણ આ જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર સૌથી વધુમાં વધુ ગિરિમાળાઓ પર્વત હિમાલય આવેલો છે, પણ આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પૂર્વની અંદર સૂર્યોદય થાય છે ત્યારે આ બાજુ પશ્ચિમ દિશાની અંદર ગુજરાતમાં જે અંધારું હોય છે, કારણ કે બે સમયનું 2 કલાકનું અંતર એ ડિફરન્સ છે, તફાવત છે, એટલે ત્યાં સૂર્યોદય થયો હોય છે, અહીંયા ગુજરાતની અંદર આપણે અંધારું હોય છે। તો આ પ્રમાણ સમયને આધારે એ આપણે નક્કી કરી શકીએ છીએ। ભારતનો કુલ જમીન વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો છે। હવે મિત્રો તમને ખ્યાલ છે કે આખા વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે, તો હા આજો જવાબ છે 7મો ક્રમ। એનો અર્થ એમ થયો કે ભારત કરતા પણ વિસ્તારની દ્રષ્ટિએ 6 બીજા દેશ એવા છે જે આપણા કરતા મોટા છે, જેમાં રશિયા, બીજું કેનેડા, ત્રીજું અમેરિકા, ચોથું ચીન, પાંચમું બ્રાઝિલ અને છઠ્ઠું એ ઓસ્ટ્રેલિયા છે। આપણે જ્યારે
ભારતના નકશા પર દ્રષ્ટિ નાખીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભારતની એ પશ્ચિમ દિશાની અંદર અરબ સાગર આવેલો છે, ભારતની પૂર્વ દિશાની અંદર એ બંગાળાની ખાડી આવેલી છે, અને દક્ષિણ ભારતની દરિયાથી દક્ષિણ દિશાની અંદર જે સમુદ્ર આવેલ છે તે છે હિન્દ મહાસાગર, જે ભારતના નામ ઉપરથી પડેલ છે। મોટા ભાગના દેશો, પાડોશી દેશો જે આપણે ઉત્તર દિશામાં આવેલા છે તે પહાડી માર્ગે આવન જાવન કરે છે। આ ભાગને આપણે ઘાટીના નામથી ઓળખીએ છીએ। ચીન, નેપાળ કે પાકિસ્તાન જેવા દેશોની અંદર વ્યાપારી સંબંધો સ્થાપવા માટે અહીંયા વસ્તુઓની આપલે થતી જોવા મળે છે। ભારત અને યુરોપ વચ્ચે સ્વેઝ નહેર બાંધવાને કારણે 7,000 કિલોમીટર જેટલું અંતર એ ઘટી ગયું છે, જે સ્વેઝ નહેરનું નિર્માણ ઈસવીસન 1869ના સમયગાળા દરમિયાન થયેલું છે। વિશ્વના જે જળ માર્ગો છે એ ભારત પાસે થઈ અને પસાર થઈને જાય છે। ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના મોટા ભાગના એ જળમાર્ગો છે એ ભારત પાસેથી પસાર થાય છે। એ દ્રષ્ટિએ પણ ભૌગોલિક ભારત મહત્વ ધરાવે છે, અને સાથે સાથે એ મોકાનું અને મહત્વનું સ્થાન ધરાવે છે, તો એ પણ ભારતનો એક મહત્વનું ભૌગોલિક પરિબળ કહી શકાય।